થી બોર્ડર નો રોડ હતો અને સરહદની સુરક્ષા માટે અને બોર્ડર પર રહેલ લોકોની અવર જવર માટેનો માર્ગ હતો. 1965 અને 1971ના યુદ્ધ વખતે સરહદની સલામતી માટેનું આ એક જ માર્ગ હતો, જેની રિપેરિંગ અને સમારકામની જવાબદારી ભારત સરકાર અને ગૃહ મંત્રાલયની હતી. પણ હાલ સોલાર પ્લાન ઔદ્યોગિક કંપનીઓ આપતા અને ટુરિઝમને પ્રાધાન્યતા આપતા આ રોડનું ખાનગીકરણ કરતા સમારકામ ખાનગી કંપનીઓને આપતા ખર્ચની વસૂલી માટે ટોલગેટ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક લોકોના અધિકારોની કોઈ દરકાર કરવામાં આવેલ નથી. અને આ રોડ પર ફોજી વાહનોની સાથે બની અને પચ્છના દૂધના વાહનો, પશુઓ માટે ખાડદાડ લઈ જતા વાહનોને, બીમારી માટે પેસેન્જરના વાહનો કે આજુબાજુના લોકલ કે અન્ય કામો માટે અવર જવર કરતા વાહનોને પણ ટોલ ટેક્સ ભરવા માટે તખલખી નિર્ણય લઈને દાઝ્યા પર દામ જેવી પરિસ્થિતિ પેદા કરી છે. હલાવલ મુસ્લિમીન ના નેજા હેઠળ બન્ની પચ્છમ વિસ્તારના લોકોને ટોલ ગેટ, ટોલ ટેક્સ, અલગ અલગ મુદ્દા ઉપર જ્યારે હેરાનગતિ કરવામાં આવે છે, ત્યારે આજે એક નવો મુદ્દો લઈ અને ટોલ ટેક્સ વસૂલવા માટેની જે વાત આવી છે તેના ઉપર આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. મુદ્દાની વાત એ છે, ટોલ ટેક્સ ઉઘરાવે એનાથી પબ્લિકને કે બન્ની પચ્છમને કોઈ વાંધો નથી, પણ બન્ની અને પચ્છમને તેમાંથી મુક્તિ મળે તેના માટે અમે લોકો આવેલા છીએ. અને કલેક્ટર સાહેબે જણાવ્યું તે પ્રમાણે મુક્તિ આપશે, પણ મુક્તિ માટેના અમુક જે નિયમો હોય છે, જેવી રીતે અમુક કિલોમીટર વિસ્તાર હોય છે, પણ બન્ની પચ્છમનો ભૂગોળ એકદમ અલગ હોય છે, કારણ કે નાની નાની વાંઢો અને નાના નાના વિસ્તારમાં અલગ અલગ રીતે રહેતા હોય છે, એટલે કિલોમીટરની દ્રષ્ટિએ કોઈ પણ જાતનો મેળ પડે એમ નથી. પણ અમે રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે ટોલ ટેક્સ ઉઘરાવો, પણ બન્ની પચ્છમના વિસ્તારના માણસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો. જો તમે અમને નિયમ શીખવાડશો તો તમારા નિયમો ઘણા છે રોડ બાબતના, કારણ કે આ નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેની અંદર શું શું જરૂરિયાતો ઊભી થાય તે તમામ જરૂરિયાતો લોકલ લેવલે અમે ઊભી કરાવશું, જો તમે નિયમોમાં કોઈ છૂટછાટ નહીં આપો તો. અને જો 5 દિવસની અંદર આ ચીજનો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ટોલ બુથ ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને વિરોધ પ્રદર્શન કરશું. સાથે સાથે આપના માધ્યમ દ્વારા અત્યારે બની અને પચ્છમ વિસ્તારની તમામ પબ્લિકને પણ અમે જાણ કરીએ છીએ કે 5 દિવસ સુધી કોઈ પણ જાતના ડખ્ખા કર્યા વગર તમે ચાલુ રાખવા દેજો ટોલ ટેક્સ, અને 5 દિવસ પછી આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે વિરોધ કરશું અને વિરોધની સાથે સાથે આપણી જે માંગણી છે તેને કબૂલાવો. મારું નામ યાકુબ મુતવા છે. આજે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ભિંડિયારા ટોલ નાકા બાબતે. ટોલ નાકા કંપની દ્વારા સ્થાનિક લોકો ઉપર રોબ જમાવવાની કોશિશ થઈ રહી છે. કોઈ પણ નીતિ નિયમ વગર ડાયરેક્ટ ટોલ નાકો ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ટોલ નાકો માત્ર ખાનગીકરણ કરવામાં ચાલુ કર્યો છે. કોઈ પણ ટોલ નાકો નીતિ નિયમ વિના ચાલુ કરવામાં આવ્યો છે. ત્યાં બન્ની અને પશ્ચિમની અલગ પરિસ્થિતિ હોય છે. જે લોકો વરસાદમાં વેકરિયા રણમાં બેસે છે આ લોકો પાસે પણ ટોલ લેવામાં આવે છે, અને ઇકોવાળા ખાસ જે દિવસમાં 2 આંટા કરે એના પાસે 1 આંટાના 180 રૂપિયા લઈ લે તો આ શું અને બચશે ને શું રોજગાર થશે. અમે જિલ્લા કલેક્ટર સાહેબને પણ એ જ માગણી કરી છે કે આ જે ટોલ નાકો છે એને તાત્કાલિક બન્ની પશ્ચિમના વિસ્તાર માટે છૂટ આપવામાં આવે, અને ત્યાં ખાવડા પોલીસને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે તમે સ્થાનિક પોલીસ પ્રજાનું મિત્ર છે આ સૂત્રને સાર્થક સાબિત કરો અને ત્યાં વિસ્તારના લોકોની મદદ માટે સ્થાનિક લોકોની મદદ કરો. ત્યાં પોલીસના અમુક લોકો હાજર હોય છે, એ ખ્યાલ છે કદાચ ટોલગેટવાળાએ બંદોબસ્ત માંગ્યો હશે, પણ બંદોબસ્તમાં પણ તમે કંઈક સ્થાનિક લોકોની મદદમાં આવો તેવી અમારી રિક્વેસ્ટ છે. અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે અલ્ટિમેટમ આપ્યો છે કે અમે 5 દિવસ સુધી રાહ જોશું, બન્ની પશ્ચિમ વિસ્તારના 5 દિવસ બાદ અગર છૂટ નહીં આપવામાં આવી તો ત્યાં ટોલ ગેટ ઉપર જઈ અને અમે વિરોધ પ્રદર્શન કરશું. અમે અત્યારે જિલ્લા કલેક્ટર સાહેબ અને પબ્લિકને પણ એમ જ કહીએ છીએ કે 5 દિવસ સુધી કોઈ પણ વાંધાજનક